नमस्कार वाला विद्यार्थी मित्रों, जेके एजुकेशन चैनल में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 8 विषय गुजराती जेमा आपणे 1 થી 5 પાઠનું પુનરાવર્તન એ જોઈશું। પ્રશ્ન 1, નીચેના શબ્દોની સાચી જોડણી લખો। એમાં 1 ચિંગારી, 2 કામિની, 3 વિશ્વાનલ, 4 સિસોટી, 5 સાહિત્ય રસિક। પ્રશ્ન 2, નીચેના વાક્યો વાંચીને વિશેષણની નીચે લીટી દોરો અને એ વિશેષણનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો। 1, તૂટેલા ઝૂંપડામાં એનો સામાન સચવાઈ રહેતો। વાક્ય, તૂટેલા કાચના ટુકડા સાચવીને ઉઠાવવા જોઈએ। 2, ધૂળીએ માર્ગ ચાલ। વાક્ય, આજે પણ ગામડામાં ધૂળિયાનો રસ્તા જોવા મળે છે। 3, આછું અંધારું ને આછો ઉજાસ હતો। વાક્ય, સાડીમાં આછું જરીકામ કરાવજો અને આછો બાદલો છંટાવજો। પ્રશ્ન 3, નીચેના શબ્દોને શબ્દ કૌંસના ક્રમમાં ગોઠવો। પ્રાર્થના, વિશ્વાનલ, ઠંડી, સ્વાસ્થ્ય, શ્રીમંત। તો ઉત્તર આવશે ઠંડી, પ્રાર્થના, વિશ્વાનલ, શ્રીમંત અને શ્વાસભેર। પ્રશ્ન 4, ગદ્ય એકમોમાંથી વિવિધ વિરામચિહ્નોવાળા વાક્યો તારવી યાદી તૈયાર કરો। એમાં ઉત્તરમાં આવશે 1, ગાંધીજીની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે, પૂર્ણ વિરામ। 2, ચાલ ત્યારે ઘરે જઈને ખાજે, તો અલ્પવિરામ। 3, એકમાં વેણું બંધાતો, વચ્ચે બારણું હતું, તો અર્ધવિરામ। 4, વાહ કેવું ભવ્ય ભવન, તો આશ્ચર્યચિહ્ન। 5, હવે પાછો વાળું કે, તો પ્રશ્નચિહ્ન। 6, દોડો દોડો, મારું જાનવર કપાય છે, તો અવતરણ ચિહ્ન। 7, ઝુમાના પેટમાં ક્રાસકો પડ્યો, ગાડી આવશે તો વિસર્ગ ચિહ્ન। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 1, કવિ ઈશ્વર પાસે શાની માંગણી કરે છે? ઉત્તર, કવિ ઈશ્વર પાસે એક ચિંગારીની માંગણી કરે છે। 2, વેણુની સમજદારી ક્યારે અને કેવી રીતે વ્યક્ત થઈ છે? ઉત્તર, વેણુને બચાવવામાં સફળતા મળી નહીં એટલે નિરાશ થયેલો ઝૂમો, દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો એમ કહીને વેણુને ભેટી પડ્યો અને વેણુની સાથે પોતે પણ મરવા તૈયાર થઈ ગયો। તે વખતે વેણુએ ઝુમાને બચાવવા ખૂબ સમજદારી બતાવી। ટ્રેન છેક નજીક આવી તરત જ તેણે પોતાનું માથું મારીને ઝુમાને પાટાથી દૂર ફેંકી દીધું। આ રીતે વેણુ પોતાના મિત્ર ઝુમાને મરતા બચાવી લે છે, તેમાં તેની સમજદારી વ્યક્ત થઈ છે। 3, ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો વિશે લખો। ઉત્તર, ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો, તો 1, વિધાનસભા ભવન, સેક્ટર 10, ચ 3, વિધાનસભાને ધારાસભા પણ કહે છે। વિધાનસભામાં ધારા એટલે કે કાયદા ઘડવામાં આવે છે। વિધાનસભામાં અધ્યક્ષની બેઠકે ઊંચે હોય છે અને એમની સામે નીચેના ભાગમાં રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓ બેસે છે। સભાગૃહમાં એક બાજુ શાસક પક્ષના સભ્યો અને બીજી બાજુ વિરોધ પક્ષના સભ્યોને બેસવાની વ્યવસ્થા હોય છે। ગેલેરીમાં મુલાકાતીઓ માટે બેસવાની વ્યવસ્થા હોય છે। મુલાકાતીઓ ત્યાં બેસીને ગૃહની કાર્યવાહી જોઈ શકે છે। વિધાનસભામાં બંને પક્ષના સભ્યો માનનીય અધ્યક્ષને સંબોધીને પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કરે છે અને મંત્રીઓ પાસેથી તેનો જવાબ મેળવે છે। 2, અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર, સેક્ટર 20, શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના અધ્યક્ષ પ્રમુખ સ્વામીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરમાં મોટું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે। એ અક્ષરધામના નામે ઓળખાય છે। અહીં ઓડિયો એનિમેટ્રોનિક શો, સચ્ચિદાનંદ વોટર શો, નીલકંઠ દર્શન, નૌકા વિહાર, સંસ્કૃતિ વિહાર, સંગીતમય ફુવારો જેવા વિવિધ વિભાગો દ્વારા આપણી પ્રાચીન સંસ્કૃતિનું દર્શન કરવામાં આવે છે। 3, ઇન્દ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગરના નદી કિનારે આવેલું આ પ્રકૃતિ ઉદ્યાન પશુ પક્ષીઓના સંગ્રહાલય છે। અહીં હરિયાળી ભૂમિમાં પ્રવેશતા જ જાણે વનમાં વિહરતા હોઈએ તેનો અનુભવ થાય છે। 4, મહાત્મા મંદિર, સેક્ટર 12 અને 16, મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન ગુજરાત છે। આથી એમની 50મી પુણ્યતિથિએ ગાંધીનગર સેક્ટર 12 અને 16માં 60,000 સ્ક્વેર મીટર જેટલા વિસ્તારમાં મહાત્મા ગાંધીજી એટલે કે મહાત્મા મંદિર બાંધવામાં આવ્યું છે। અહીં વિવિધ
વ્યાપારના પ્રદર્શનો તથા અધિવેશન યોજવા માટેની સરસ વ્યવસ્થા છે. 5. સરિતા ઉદ્યાન સેક્ટર 9. નદી કિનારે આવેલો આ ઉદ્યાન ટુરિસ્ટો માટે સુંદર પિકનિક સ્થળ છે. અહીં પ્રકૃતિના નયન રમ્ય દ્રશ્યો, ઝાંઝરમાર તથા ખૂબસૂરત વાઘની જોડી, રમતગમત, આનંદ પ્રમોદ અને સુંદર દ્રશ્યો જોવાનો લહાવો મળે છે. 6. બાલ ઉદ્યાન સેક્ટર 28. અહીં બાળકો માટે લપસણી, હિંચકા અને અન્ય રમતગમતના સાધનો છે. પ્રશ્ન 6. ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરેલી કૃતિઓનું પ્રદર્શન ગોઠવી તેનો અહેવાલ તૈયાર કરો. ઉત્તર. ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરેલી કેટલીક કૃતિઓની યાદી તૈયાર કરી અમે શાળામાં એનું પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શનમાં કૃતિઓને ગદ્ય અને પદ્ય તેમજ વિષયવસ્તુ પ્રમાણે અલગ અલગ વિભાગમાં ગોઠવી હતી. એ કૃતિઓની બાજુમાં કાવ્ય કૃતિઓમાંથી કેટલીક કાવ્ય પંક્તિઓ, ગદ્ય કૃતિઓમાંથી કેટલાક ગદ્યાંશો અને કૃતિઓ વિશેના સાહિત્યકારોના અભિપ્રાયો વગેરે સુંદર અક્ષરોમાં લખેલા પોસ્ટર્સને કલાત્મક રીતે સજાવીને મૂક્યા હતા. આ પ્રદર્શનનું વિમોચન અમારી શાળાના આચાર્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ શિક્ષકો તથા વિદ્યાર્થીઓની સૂઝબૂઝ તથા પસંદગીને બિરદાવી. અંતમાં ગુજરાતી વિષયના શિક્ષકે સૌનો આભાર માન્યો. અમારા શહેરની તમામ શાળાના આચાર્યો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓને આ પ્રદર્શનનો લાભ લીધો. પ્રશ્ન 7. નીચેના શબ્દ જૂથોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. 1. શ્રીમંત ભિખારી સંગીત. ઉત્તર. શ્રીમંત લોકોને ભિખારીઓ સંગીત દ્વારા ખુશ કરે છે. 2. સવાર અંધારું અને અવાજ. ઉત્તર. સવારે પંખીઓનો મધુર અવાજ સંભળાય છે, રાત્રે અંધારું થતાં તમરા બોલે છે. 3. ઝડપ, વહાલ અને ભંડાર. તો ઉત્તર. દાતાએ અનાજના ભંડાર ખુલ્લા મૂકી દીધા અને ગરીબોને વહાલપૂર્વક ઝડપથી અનાજ આપવાનું શરૂ કર્યું. 4. અનાજ નિશ્ચિત અને પ્રજા. ઉત્તર. પ્રજાને લાગે છે કે આ વર્ષે અનાજનો પાક નિશ્ચિત થશે. 5. માલિક, આનંદ અને અમર. ઉત્તર. પરમાત્મા સૌનો માલિક છે, એ અમર છે અને એના દર્શનનો આનંદ અલૌકિક છે. પ્રશ્ન 8. 1-5 એકમ પૈકી તમને કઈ કૃતિ ગમી, શા માટે તે લખો. ઉત્તર. 1-5 એકમ પૈકી મને ઝૂમો ભીસ્તી કૃતિ ગમી છે, કેમ કે આ કૃતિમાં મનુષ્ય અને પશુ પ્રેમના નિસ્વાર્થ પ્રેમ અને વફાદારી હૃદયને સ્પર્શે છે. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો.